સુરતથી સમાચાર સુરતમાં પ્રતિબંધિત વીસ કિલો ગાંજાની સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે વેડરોડ સ્થિત વાડીના ચોક પાસેથી ધરપકડ કરવામાં આવી છે સુરતની ઘટના પ્રતિબંધિત કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે વેડરોડ સ્થિત વાડીના ચોક પાસેથી ધરપકડ કરાઈ છે તિરુપતિ સોસાયટીમાં પ્લોટ નંબર બાવનની છત પર પોલીસે દરોડો પાડ્યો પોલીસે ધાબા પર રહેલા બે લાખથી વધુ કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે આરોપી રોહિત પ્રધાનની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે પ્રતિબંધિત ગાંજાની સાથે આરોપી છે છે કિલો ગાંજો આરોપીની પાસેથી લેવામાં વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે તેની અંદર એક ઇસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતા કુલ વીસ પોઈન્ટ ઝીરો પંચાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો જ પકડી પાડેલ છે જેની અને એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ બે લાખ છ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને એના ઇન્ટ પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દામાલ એ કોઈ ટિલ્લું નામના ઈસમ પાસેથી લાવેલો છે તો ટિલ્લું માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે જે આરોપી છે એનું નામ છે રોહિત રોહિત ઉત્તમ પ્રધાન જે પાંત્રીસ વર્ષની ઉંમરનો છે અને એ વાડીના ચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહે છે અને એ મૂળ ગંજામ ઓરિસ્સાનો એ વતની છે અને એની એના જે ઇન્ટ્રોગેશનમાં જે માલ ક્યાંથી લાવ્યો છે એમાં જે ટિલ્લુ નામનો માણસ છે એને શોધવાના પોલીસ પ્રયત્ન કરી રહી છે